હવે આગળ વાત કરીએ તો કરજણના દેરોલી ગામ નજીક નર્મદા નદીમાં નાવા પડેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ડૂબી જતા કરુણ મોત નિપજતા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર ગત રોજ સાંજના સુમારે ત્રણ યુવાન મિત્રો કરજણ તાલુકાના દેરોલી ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા. તે દરમિયાન નાહતા નાહતા અચાનક ત્રણેય મિત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. દરમિયાન બે યુવકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો, જ્યારે એક યુવક નાહવા માટે પડ્યા હતા. તે દરમિયાન નાહતા નાહતા અચાનક ત્રણેય મિત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. તે દરમિયાન બે યુવકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો, જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ડૂબી જતા કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને પગલે કરજણ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને નદીમાં ડૂબી જનાર યુવકને શોધખોળ આરંભી હતી. 2.5-3 કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડ જવાનોની સંયુક્ત પ્રયાસોથી માંડી સાંજના 8 વાગ્યાના અરસામાં ડૂબી જનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. નર્મદા નદીમાં ડૂબી જનાર યુવક અભારા હુસેન મોહમ્મદ મલેક ઉંમર વર્ષથી 20 ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના હોવાનું જાણવા મળ્યું છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ.